નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે પર્યાવરણ આસપાસ ધોરણ પાઠ જેનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પર્યાવરણ ધોરણ પાંચ પાઠ ચૌદમાં જ્યારે ધરતી ધ્રુજી ઉઠી પ્રશ્ન એક પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે તો ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુમાં મકાનો પડી જાય વૃક્ષો ધરાશાયી થઈ જાય અને જાનમાલનું ભારે નુકસાન થાય છે બીજો પ્રશ્ન ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હશે તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા જ્યારે કેટલાક મકાનો ઊભા હતા તેમાં દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી મદદે કોણ આવ્યું તો ધરતીકંપ આવ્યાના થોડા દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો આવ્યા હતા ચોથો પ્રશ્ન ધરતીકંપ બાદ ભોજન માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો ધરતીકંપ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પાંચમો પ્રશ્ન છે ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે તો ધરતીકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું પ્રશ્ન છઠ્ઠો ધરતીકંપ બાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી તો ધરતીકંપ બાદ ગામમાં ખોરાક કપડા દવાઓ લઈને મદદ આવ્યા તંબુ બાંધવામાં મદદ કરી અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા ત્યાર પછી છે પ્રશ્ન નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો ઝૂંપડું તો તેના માટે લાકડા છાણ માટી ઘાસ અને વાંસની જરૂર પડે જ્યારે પાકું મકાન બનાવવા માટે સિમેન્ટ ઈટ લોખંડ અને પથ્થરની જરૂર પડે છે ત્યાર પછીનો છે પ્રશ્ન ત્રીજો નીચેની પરિસ્થિતિમાં શું કરશો જો ઉદાહરણ છે પૂર આવે ત્યારે તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે લઈ લેવો રેડિયો અને ટીવી પરના સમાચાર સાંભળતા અને જોતા રહેવા તો એવી રીતે ધરતીકંપ આવે ત્યારે ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં ઉભું રહેવું ઝાડ નીચે ન ઉભા રહેવું અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવું એવી જ રીતે આગ લાગે ત્યારે પાણીથી ઓલવવાનો પ્રયાસ કરવો ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થશે બીજો પ્રશ્ન વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા તો વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો તો ગુજરાતમાં ધરતીકંપ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં સવારે આવ્યો હતો ચોથો પ્રશ્ન ધરતીકંપ બાદ લોકોને શું શું મુશ્કેલીઓ પડે છે તો ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળશે નહીં સ્વજનોનું મૃત્યુ થયું હશે તો તેનો આઘાત લાગશે ત્યાર પછી પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ તો તે ખરું છે બીજું ધરતીકંપ કુદરતી આપદા છે તો તે પણ ખરું છે ત્રીજું ડોક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે તો તે ખોટું છે ચોથું આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ તો એ ખરું છે પાંચમું ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે તો ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે આગ લાગે વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે પ્રશ્ન પ્રશ્ન બીજો વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચાર આવે છે વધારે વરસાદ આવે ત્યારે નદીના પૂર આવવાના વિચારો આવે જો પૂર આવે તો મુશ્કેલી થશે ત્રીજો પ્રશ્ન તમારા મિત્રો કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું કર્યું હતું તો મારો મિત્ર શાળામાં પડી ગયો ત્યારે તેને માથામાં વાગ્યું હતું ત્યારે મેં તેને માથા પર પાટો બાંધી આપ્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન ચાર ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો તો ધરતીકંપ બાદ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય પાંચમો પ્રશ્ન ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે તો ધરતીકંપમાં ફસાયેલા લોકો માટે જેસીબી ક્રેન એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચૌદ જ્યારે તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું પાઠ પંદર ની અંદર ત્યાં સુધી આવજો